विद्यार्थी मित्रों, आपणे एक्टिव पेसिवना पेरेग्राफ अगाउ आपणे जोया हता, त्यारे आपणे चार फकरानो आपणे परिचय मेळव्यो हतो। आगळ आपणे बीजा बे फकरा जोईए। तो आपणे फकराना जवाब शुरू करता पहेला आपणे सौथी पहेला बधा पेरेग्राफमां करी छे ए प्रमाणे सौथी पहेला अहींया आपणे क्रियापद चेक करवा पड़े, कारण के क्रियापद उपरथी ज आपणने खबर पड़े के कया काळमां आपणे वाक्य बनावानुं छे। तो सौथी पहेला आपणे जोईए तो पहेला वाक्यमां जोईए तो बर्ड्स, आ आपणुं कर्ता छे, पक्षीओ। एना पछी जे आ बिल्ड रह्यु ए आपणुं क्रियापद छे। एना पछी आपणे बीजा वाक्यमां जोईए तो बीजा वाक्यमां सम वॉटर बर्ड्स, एटले के केटलाक पाणीमां रहेता पक्षीओ, आ आपणुं कर्ता छे। एना पछी जे आ ले आपेलू छे, आ ले आपणुं क्रियापद छे। एना पछी त्रीजा वाक्यमां आपणे जोईए तो बर्ड्स लाइक ध कूको, एटले के कूको जेवा पक्षीओ, आ आखे आखू आपणुं करता छे। एना पछी आ नेवर વધારાનો શબ્દ છે, અને એના પછી જે આ ટેક છે તે આપણું ક્રિયાપદ છે। એના પછીના છેલ્લા વાક્યમાં આપણે જોઈએ તો ધ વીવર બર્ડ, આ વીવર બર્ડ આપણું કરતા છે। એના પછી જે આ વીવ્સ છે, આ વીવ્સ આપણું ક્રિયાપદ છે। તો આપણે સૌથી પહેલા પેરેગ્રાફમાં જે ચાર વાક્યો આપેલા હતા, ચારે ચાર વાક્યમાં આપણે ક્રિયાપદ જોઈ લીધું કે કયું ક્રિયાપદ છે। હવે ક્રિયાપદ ઉપર નજર કરીએ તો બિલ્ડ, આ બિલ્ડ મૂળ રૂપ છે, એટલે કે પહેલું વાક્ય વર્તમાન કાળનું છે। પછી બીજા વાક્યમાં જોઈએ તો અહીંયા લે ક્રિયાપદ આપેલું છે, આ લે પણ મૂળ રૂપ છે એટલે તે પણ વર્તમાન કાળ છે। ત્રીજા વાક્યમાં જોઈએ તો ટેક, આ ટેક પણ મૂળ રૂપ છે તો એ પણ વર્તમાન કાળનું વાક્ય થયું। ચોથા વાક્યમાં જોઈએ તો વેવ્સ, આ વેવ્સ પણ મૂળ રૂપ છે, એની પાછળ એસ કા ઈએસ લાગેલો છે એટલે એ પણ વર્તમાન કાળ છે। ટૂંકમાં આ ચારે ચાર વાક્યો વર્તમાન કાળના છે। તો હવે આપણે આનો જવાબ બનાવીએ તો પહેલા વાક્યમાં બર્ડ્સ આપણું કરતા છે, આ બિલ્ડ ક્રિયાપદ છે, અને નેસ્ટ એટલે કે માળા, તો આ નેસ્ટ આપણું કર્મ છે। તો સૌથી પહેલા આપણે લખીએ નેટ્સ। હવે જે આપણું કર્મ છે એ બહુવચન છે, નેટ્સ માળાઓ બહુવચન છે અને વર્તમાન કાળ છે, એટલે આપણે અહીંયા સહાયકારકમાં લેશું આર। ચાલો હવે સહાયકારક મૂકી દીધું પછી આપણે ભૂતકુદંત લખશું, તો આ બિલ્ડનું ભૂતકુદંત થશે બિલ્ટ। ચાલો ભૂતકુદંત લખી દીધું પછી આપણે અન્ય શબ્દો હોય તો જોઈએ। તો અહીંયા નજર કરીએ તો આપણને આપેલું છે વેરી ઇન્ટેલિજન્ટલી, તો આ આપણું વધારાનું શબ્દ છે। વેરી ઇન્ટેલિજન્ટલી એટલે ટૂંકમાં બહુ બુદ્ધિશાળી પૂર્વકથી, બહુ બુદ્ધિથી, એટલે આ સમય કે સ્થળ બતાવતું નથી, એટલે આપણે એને અંદર લખી નાખીએ વેરી ઇન્ટેલિજન્ટલી। તો આ વધારાના શબ્દ આપણે લખી નાખ્યા વેરી ઇન્ટેલિજન્ટલી, અન્ય શબ્દો લખ્યા, એના પછી આપણે લખીએ બાય, અને બાય લખ્યા પછી આપણે કરતા લખીએ તો આ કરતામાં આપણને આપેલું હતું બર્ડ્સ। તો આ આપણે પહેલા વાક્યનો જવાબ બનાવ્યો। હવે બીજું વાક્ય જોઈએ તો અહીંયા સમ વોટર બર્ડ્સ, એ આપણું કર્તા છે, લે ક્રિયાપદ છે, અને ઇક્સ આ આપણું કર્મ છે। તો સૌથી પહેલા આપણે કર્મમાં લખીએ ઇક્સ, ઇક્સ એટલે ઈંડાઓ, આ બહુવચન છે, બહુવચન છે અને વર્તમાન કાળ તો છે જ, એટલે આપણે સહાયકારકમાં લખીએ આર। સહાયકારક લખ્યા પછી હવે આપણે ભૂતકુદંત લખીએ, તો આપણને જે લે ક્રિયાપદ આપેલું છે એનું ભૂતકુદંત થશે લેઇડ। ચાલો ભૂતકુદંત લખ્યા પછી હવે આપણે અન્ય શબ્દો લખીએ, તો અહીંયા જોઈએ તો આપણને આપેલું છે ઇન ધ વેટલેન્ડ, વેટલેન્ડ એટલે ટૂંકમાં ભીની જમીનમાં, હવે આ ભીની જમીન રહ્યું એ સ્થળ બતાવે છે, સ્થળ બતાવતો શબ્દ હોવાથી આપણે આને છેલ્લે લખશું। તો પહેલા આપણે લખી નાખીએ બાય,
અને કર્તામાં આપણને આપેલું છે સમ વોટર બર્ડ્સ, તો આપણે કર્તામાં લખી નાખીએ સમ વોટર બર્ડ્સ. કર્તા લખી નાખ્યા પછી આ વધારાના શબ્દ આપણે લખીએ ઇન ધ વેટ લેન્ડ, તો આપણો આ બીજા વાક્યનો જવાબ પૂરો થયો. હવે ત્રીજું વાક્ય જોઈએ તો અહીંયા બર્ડ્સ લાઈક ધ કુકો, એટલે કે આ કુકો જેવા પક્ષીઓ, બરાબર, કોયલ જેવા પક્ષીઓ, એ આપણું આખું કરતા છે. પછી નેવર વધારાનો શબ્દ છે, ટેક આપણું ક્રિયાપદ છે, અને એના પછી આ જે સચ ટ્રબલ રહ્યું એ આપણું કર્મ છે. તો આપણે સૌથી પહેલા કર્મમાં લખીએ સચ ટ્રબલ. હવે જે આપણું આ કર્મ છે સચ ટ્રબલ, એ એક વચન છે, એક વચન છે, એટલે આપણે સહાયકારકમાં લખશું ઇઝ. સહાયકારક લખ્યા પછી ભૂતકુદંત લખવાનું આવે, પણ આપણે અહીંયા જોઈએ તો આપણને કરતા પછી વધારાનો શબ્દ નેવર આપેલો છે. તો આવા કરતા પછી જે વધારાના શબ્દો આવે એ આપણે અગાઉના ફકરામાં જોયું જ છે કે કરતા પછીના વધારાના શબ્દો આપણે સહાયકારક પછી લખી નાખવાના થાય, એટલે આપણે અહીંયા લખી નાખીએ નેવર. જે વધારાનો શબ્દ હતો કરતા પછીનો એ આપણે જવાબમાં સહાયકારક પછી લખવાનું થાય. હવે આપણે ભૂતકુદંત લખીએ તો ટેકનું ભૂતકુદંત થશે ટેકન. ચાલો ભૂતકુદંત લખી નાખ્યું પછી આપણે અન્ય શબ્દો જોઈએ, તો અહીંયા આપણને અન્ય શબ્દો આપેલા નથી, એટલે આપણે બાય લખશું અને કર્તામાં લખશું બર્ડ્સ લાઈક ધ કુકો. તો કર્તામાં આપણે લખી નાખીએ બર્ડ્સ લાઈક ધ કુકો. તો આપણો આ ત્રીજા વાક્યનો જવાબ પૂરો થયો. હવે ચોથું વાક્ય જોઈએ તો અહીંયા ધ વીવર બર્ડ, આ કર્તા આપેલું છે, વીવ્સ આપણું ક્રિયાપદ છે, અને અ બ્યુટિફુલ નેસ્ટ એ આપણું કર્મ છે. બ્યુટિફુલ નેસ્ટ એટલે સુંદર માળો, એક વચન જ છે. તો આપણે પહેલા કર્મ લખી નાખીએ અ બ્યુટિફુલ નેસ્ટ, અ બ્યુટિફુલ નેસ્ટ. હવે આપણું કર્મ એક વચન છે અને વર્તમાન કાળ તો છે જ, એટલે આપણે સહાયકારકમાં લખી ઇઝ. સહાયકારક લખ્યા પછી હવે આપણે ભૂતકુદંત લખશું, તો અહીંયા વીવ ક્રિયાપદ આપેલું છે એનું ભૂતકુદંત થશે વુવન, ડબલ્યુ ઓ વી એન, વીવનું ભૂતકુદંત થશે વુવન. તો આપણે ભૂતકુદંત લખી નાખ્યું, એના પછી હવે અન્ય શબ્દો લખીએ, પણ અહીંયા નજર કરી આપણે તો આપણને અન્ય શબ્દો આપેલા નથી, એટલે આપણે બાય લખશું અને કર્તામાં લખશું ધ વીવર બર્ડ, વીવર બર્ડ. ચાલો, તો આ પ્રમાણે આપણે જે પહેલા પેરેગ્રાફ હતો એ પહેલા પેરેગ્રાફનો આપણે જવાબ પૂરો કર્યો. એના પછી હવે આપણે બીજો ફકરો જોઈએ, તો બીજો ફકરો આપણે શરૂ કરતા પહેલા આપણે કર્મ, સોરી, આપણે ક્રિયાપદ જોઈ લઈએ, જેથી ખબર પડે આપણે કયા કાળમાં બનાવવાનું છે. તો પહેલા વાક્યમાં વી કરતા છે, એના પછી જે આ નીડ આપેલું છે આ નીડ આપણું ક્રિયાપદ છે. હવે બીજા વાક્યમાં જોઈએ તો આ વી કરતા છે, અને એના પછી જે આ વિલ યુઝ રહ્યું એ આપણું ક્રિયાપદ છે. એના પછી ત્રીજા વાક્યમાં આપણે નજર કરીએ તો અહીંયા વી કરતા છે, એના પછી જે આ કેન બાય છે તે આપણું ક્રિયાપદ છે. એના પછી આપણે નજર કરીએ ચોથા વાક્યમાં, તો ચોથા વાક્યમાં ઇન ઓલ્ડન ડેઝ, આ તો વધારાના શબ્દ છે. પછી આ પીપલ આપણું કરતા છે, અને એના પછી જે આ ફોલોવડ છે તે આપણું ક્રિયાપદ છે. તો આપણે ચારે ચાર વાક્યોમાં સૌથી પહેલાં ક્રિયાપદ આપણે જોઈ લીધું કે કયા વાક્યમાં કયું ક્રિયાપદ છે, કરતા પછી તરત જ હોય. તો આપણે કરતા પછી તરત જે ક્રિયાપદ હતું એ આપણે જોઈ લીધું. અહીંયા નજર કરીએ તો આ ચારે ચાર વાક્યોમાં બધા જુદા જુદા ક્રિયાપદ છે.
पहला वाक्य में नीड आपेलू छे, आ नीड मूल रूप छे, आ मूल रूप छे एटले के टूंक में ई वर्तमान काल छे। बीजा वाक्य में विल यूज आप्यु तो आ मॉडल ऑक्सिलरी नु क्रियापद छे। त्रीजा में जोईए तो केन बाय, अहीं पण केन आवी गयो एटले ए पण मॉडल ऑक्सिलरी नु क्रियापद छे। अहीं छेल्ला वाक्य में आपणे नजर करिए फॉलोवड तो ये ईडी वाळुं भूतकाळ नु क्रियापद छे। तो आपणे बधा वाक्यों में क्यूँ क्रियापद छे आपणे जोई लीधुं, हवे आपणे आना जवाब शुरू करिए। तो पहला वाक्य में वी करता नीड क्रियापद अने आ मनी आपणुं कर्म छे। तो सौथी पहला आपणे कर्म में लखीए मनी। चलो मनी रियु एक वचन छे, मनी एटले रूपिया थाय, पण आ मनी शब्द पोते एक वचन बतावे छे अने वर्तमान काल नु क्रियापद तो छे ज, एटले आपणे सहायकारक में लखशुं इज। सहायकारक लख्या पछी हवे आपणे भूतकुदंत करशुं तो आ नीड नु भूतकुदंत थशे नीडेड। चलो भूतकुदंत लखी नाख्युं, पछी अन्य शब्दो, पण अहींया आपणे नजर करिए तो आपणी पासे अन्य शब्दो छे नहीं, तो आपणे बाय लखशुं अने कर्तामां वी आपेलुं छे, आ वी पाछळ जशे तो एनुं थई जशे अस। चलो हवे आपणे बीजुं वाक्य जोईए, तो बीजा वाक्यमां वी कर्ता छे, वी कर्ता छे, पछी आ विल यूज आपणुं क्रियापद छे अने आ मनी आपणुं कर्म छे। तो आपणे सौथी पहेला लखीए मनी, सौथी पहेला आपणे मनी, हमणां फोन करू रे, અહીંયા આપણે ત્રીજા વાક્યમાં આપણું મની ક્રિયાપદ છે તો આ આ મની શબ્દ રહ્યો એ એક વચન છે અને અહીંયા આપણે જોઈએ તો મોડેલ ઓક્ઝિલરીનું ક્રિયાપદ આપણને આપેલું જ છે તો વિલ આપેલું છે એટલે આપણે લખી નાખીએ વિલ। મોડેલ ઓક્ઝિલરીનું આપણને જે ક્રિયાપદ આપેલું હોય એ આપણે લખી નાખીએ। એના મોડેલ ઓક્ઝિલરીમાં આપણે બી લખવું પડે, બી લખી નાખ્યા પછી હવે આપણે ભૂતકુદંત કરીએ તો અહીંયા ભૂતકુદંત આપણે જે પાછળ ક્રિયાપદ આપેલું છે એનું આપણે ભૂતકુદંત કરવાનું થાય તો આ યુઝનું આપણે ભૂતકુદંત કરીએ યુઝડ। ચાલો ભૂતકુદંત આપણે લખી નાખ્યું પછી અન્ય શબ્દો લખીએ તો અહીંયા નજર કરીએ તો આપણને અન્ય શબ્દો આપેલા છે ટુ બાય થિંગ્સ તો આપણે અન્ય શબ્દમાં લખી નાખીએ ટુ બાય થિંગ્સ। ચાલો અન્ય શબ્દ લખી નાખ્યા આપણે પછી આપણે અન્ય શબ્દ લખી નાખ્યા એના પછી આપણે લખીએ બાય અને કરતા તો કરતામાં અહીંયા પણ વી આપેલું છે વી પાછળ જશે તો એનું થઈ જશે અસ। હવે ત્રીજા વાક્યમાં નજર કરીએ તો અહીંયા વી કરતા છે, કેન બાય આપણું ક્રિયાપદ છે અને ફૂડ અલ્પવિરામ છે ક્લોથિંગ ઓર પ્લેથિંગ, આ આપણે આખે આખું કર્મ છે કારણ કે અહીંયા અલ્પવિરામ આપેલો છે અને ઓર આપેલું છે એટલે આ આપણું કર્મ આખું જોડાયેલું રહેશે। ફૂડ એટલે કપડાં, સોરી ફૂડ એટલે ખોરાક, ક્લોથિંગ એટલે કપડાં અને પ્લેથિંગ એટલે રમકડાં। તો આપણે સૌથી પહેલાં લખીએ ફૂડ ક્લોથિંગ ઓર પ્લેથિંગ્સ। તો આપણે જે અહીંયા કર્મ આપ્યું હતું એ આપણું કર્મ આપણે લખી દીધું। હવે કર્મ લખ્યા પછી અહીંયા મોડેલ ઓક્ઝિલરીનું ક્રિયાપદ આપેલું જ છે એટલે આપણે લખી નાખીએ કેન। હવે મોડેલ ઓક્ઝિલરીમાં સહાયકારક લખ્યા પછી તરત આપણે બી લખવું જ પડે એટલે આપણે બી લખી નાખ્યું। એના પછી આપણે ભૂતકુદંત લખીએ તો અહીંયા આપણને બાય ક્રિયાપદ આપેલું જ છે તો બાયનું ભૂતકુદંત થશે બોટ। ચાલો ભૂતકુદંત આપણે કરી દીધું પછી અન્ય શબ્દો લખીએ તો અહીંયા જોઈએ તો વિથ ધ હેલ્પ ઓફ ધ કરન્સી નોટ્સ, આ આપણું કર્મ છે, કરન્સી નોટ એટલે ચલણી
નોટોની મદદથી. હવે આ સમય કે સ્થળ કંઈ બતાવતું નથી એટલે આપણે લખી નાખીએ વધારાના શબ્દોમાં વિથ ધ હેલ્પ ઓફ ધ કરન્સી નોટ્સ. તો આપણે આ વધારાના શબ્દો લખી નાખ્યા એના પછી બાય લખી અને બાય પછી આપણને કર્તામાં વી આપેલું હતું એ વી પાછળ જશે તો એનું થઈ જશે અસ. ચાલો હવે છેલ્લા વાક્યમાં જોઈએ તો અહીંયા શરૂઆતમાં વધારાના શબ્દો આપેલા છે ઇન ઓલ્ડન ડેઝ. તો આપણે પહેલાં લખી નાખીએ ઇન ઓલ્ડન ડેઝ. આ વધારાના શબ્દો આપણે લખી નાખ્યા શરૂઆતમાં જે વધારાના શબ્દો આપ્યા હતા તો આપણે એમના લખી નાખ્યા. એના પછી જોઈએ તો આ પીપલ કરતા છે, ફોલોડ આપણું ક્રિયાપદ છે અને બાર્ટર સિસ્ટમ આપણું કર્મ છે. તો આપણે સૌથી પહેલા કર્મ લખીએ બાર્ટર સિસ્ટમ. તો આપણે કર્મ લખી નાખ્યું બાર્ટર સિસ્ટમ જે એક વચન છે બરાબર, અને આપણું જે ક્રિયાપદ છે એ ભૂતકાળ છે. તો એક વચન છે અને ભૂતકાળ છે એટલે આપણે સહાયકારકમાં લખશું વોઝ. ચાલો એના પછી હવે આપણે ભૂતકુદન લખીએ. તો ભૂતકુદન માટે અહીંયા ફોલોવડ ઈડીવાળું ક્રિયાપદ છે જ એટલે ફોલોવડનું થશે ફોલોવડ. એના પછી આપણે અન્ય શબ્દો આવે પણ નજર કરીએ તો આપણી પાસે અન્ય શબ્દો છે નહીં એટલે આપણે બાય લખી નાખીએ અને કર્તામાં અહીંયા પીપલ આપેલું છે. તો આ પ્રમાણે આપણે ચોથા વાક્યનો જવાબ પૂરો કર્યો. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે જે ફકરા આપેલા હોય એમાં સૌથી પહેલાં આપણે ક્રિયાપદ જોઈ લેવાનું અને નક્કી કરી લેવાનું કે આ વાક્ય કયા કાળનું છે. કાળ નક્કી થઈ જાય પછી આપણી પાસે સૂત્ર છે જ, એ સૂત્ર પ્રમાણે આપણે આ વાક્યોને ગોઠવતા જઈએ એટલે આપણા જવાબ બનતા જાય. તો અહીંયા જે બે ફકરા આપણે જોયા એમાં પહેલો ફકરો તો આખો સાદા વર્તમાન કાળનો જ હતો. બીજા ફકરામાં જોઈએ તો અહીંયા બધા જુદા જુદા કાળના વાક્યો હતા. પહેલું વાક્ય વર્તમાન કાળ હતું, બીજું અને ત્રીજું વાક્ય મોડલ ઓક્ઝિલરીનું હતું અને ચોથું વાક્ય આપણું ભૂતકાળનું હતું. તો આ પ્રમાણે આપણે આ ફકરાના સૂત્ર પ્રમાણે મૂકી અને ક્રિયાપદ જોઈ આપણે જવાબ બનાવી શકીએ.